સાક્ષીભૂત મનુષ્ય એટલે કે સાક્ષી બનેલો માણસ એના વિશે પાર્ટ વનમાં ત્રણ પ્રકારના સાક્ષીઓ વિશેની વાત કરેલી હતી કયા કયા ત્રણ પ્રકારના સાક્ષીઓ બરાબર તો પ્રકારના પથ્થર વગેરે જળ પદાર્થો બીજું સચેતન એવા પશુ પક્ષીઓ અને ત્રીજું મનુષ્યો આ ત્રણ પ્રકારના સાક્ષીઓની વાત કરેલી હતી અને એના કાર્યો કયા કયા છે એ આપણે જોયેલું હતું હવે આજે મનુષ્ય છે તે જો મનુષ્યની જેમ આચરણ કરે પાર્ટ ટુ માં આપણે એ જોવાનું છે કે માણસ જો માણસની જેમ વર્તન કરે માણસમાં જો માણસાય હોય તો આ પ્રકારના ત્રણ પ્રકારના આ કાર્યો કરે છે બરાબર તો અહીંયા સુનિત છે તે સવાલ પૂછે છે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાતું હશે બરાબર તો સુનિત એ પ્રશ્ન પૂછે છે કાની કાની ત્રિવિધાની કાર્યાની કયા કયા તે ત્રણ પ્રકારના કાર્યો છે જે મનુષ્ય આચરણ કરે છે સાક્ષી બનેલો માણસ એ ત્રણ પ્રકારના કયા કયા કાર્યો કરે છે આવો અહીંયા પ્રશ્ન પૂછે છે એનો આન્સર આપે છે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા અંડરલાઈન કરજો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો પ્રથમમ કાર્ય અસ્તિ દુઃખાનુભૂતિ કારણ કે સંસ્કૃત ક્વેશ્ચન આન્સરમાં આ તમને પૂછાઈ શકે છે પ્રથમ પુનિત શું કહે છે પ્રથમમ કાર્ય દુઃખાનુભૂતિ પહેલા પ્રકારનું કાર્ય છે દુઃખની અનુભૂતિ થવી જે દુર્ઘટનાગ્રસ્ત માણસ છે તેને જોઈ અને કોઈ પણ માણસને એની અનુભૂતિ ન થાય બરાબર તો એ માણસ છે તે માણસ કહેવાને યોગ્ય નથી એટલે પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ થવી તે માણસનું દુઃખી થવું બરાબર એટલે પ્રથમમ કાર્યમ અસ્તી દુઃખાનુભૂતિ પહેલા પ્રકારનું કાર્ય શું છે દુઃખની અનુભૂતિ થવી આગળ જોઈએ આપણે મનુષ્ય એવો દુઃખે તો ભવિતુ દુઃખથી થઈ શકે છે મનુષ્ય એવ માણસ જ દુઃખે ને દુઃખીત અર્હતી બીજાના દુઃખથી દુઃખી થઈ શકે છે અને સુખેન સુખીત અને બીજાના સુખથી સુખી અત એટલા માટે દુર્ઘટનયા પીડાગ્રસ્તમ

દુઃખની અનુભૂતિ કરતો નથી સહ મનુષ્ય નાસ્તિ તે ખરો માણસ કહેવાતો નથી અપિતુ પ્રસ્તર એવા અને વળી પ્રસ્તર એટલે કે પથ્થર એને કહેવાય છે ખરેખર એ માણસ માણસ કહેવાતો નથી જો બીજાના દુઃખમાં એ દુઃખી થતો નથી બરાબર એ ખરેખર પથ્થર સમાન છે એટલે કે સજીવ હોવા છતાં પણ નિર્જીવ છે સચેતન હોવા છતાં પણ અચેતન છે યતોહિ કેમ કે પ્રસ્તર અનુભવતી કેમ કે આવી રીતે દુખાનુભૂતિ જે છે એનું એકદમ વર્ણન અહીંયા આપેલું છે કે માણસે દુઃખની અનુભૂતિ કરવી જોઈએ એ પ્રથમ કાર્ય છે માણસનું બરાબર તો આવી રીતે જો એ દુઃખની અનુભૂતિ કરતો નથી તો એ માણસ અચેતન એટલે કે પથ્થર જેવો જળ છે પથ્થર સમાન જળ છે બરાબર જે પથ્થર કોઈ દિવસ બીજા કોઈને સહાય કે મદદ કરતા નથી એટલે પ્રકારનું કાર્ય એ આપણે જોયું ફરીથી આખો જે પેરેગ્રાફ છે તેનું ટ્રાન્સલેશન જોઈ લઈએ પુનીત એ જવાબ આપે છે કે પહેલું કાર્ય દુઃખની અનુભૂતિ કરવી જોઈએ માણસ માણસ જ દુઃખ થી દુઃખી થાય છે અને બીજાના સુખથી સુખી થાય છે એટલા માટે દુર્ઘટનાથી પીડાયેલા દુઃખી માણસને જોઈને મનુષ્ય કરવી જોઈએ જે ખરેખર આ પ્રકારના માણસને જોઈને પણ દુઃખ થતું નથી નથી અથવા થતો તે મનુષ્ય નથી તે માણસ નથી અને પથ્થર સમાન છે કેમ કે પથ્થર ક્યારેય પણ બીજાનો દુઃખ અનુભવ કરી શકતો નથી આ રીતે પહેલા પ્રકારનું કાર્ય

દુર્ઘટના ગ્રસ્ત એવા અજાણ્યા માણસને પશ્યતા જોતા એવા અપરિચિત વ્યક્તિને જોતા દુખની અનુભૂતિ કરેલી છે બરાબર તો દ્વિતીયમ कार्यम किम અસ્તી બીજા પ્રકારનું કાર્ય શું છે એ મને તમે સમજાવો આમ સુનિત

સદ્ય હવે કઈ કઈ ફરજો છે ઈ આ એકદમ વર્ણનમાં આપેલું છે આ પેરેગ્રાફમાં જે માણસ છે તેને સદ્ય એવ તરત જ ઔષધાલય શ્રેણીય ભવતી તેને દવાખાને લઈ જવો જોઈએ તેને હોસ્પિટલાઈઝ કરવો જોઈએ યેન જેનાથી શું થશે તસ્ય ઉચિત ઉપચાર જેનાથી તેનો યોગ્ય ઉપચાર થશે એટલે યોગ્ય સારવાર આવું કરવામાં આવે દુર્ઘટનાગ્રસ્ત માણસ હોય તેને તરત જ એકદમ હોસ્પિટલે લઈ જવામાં આવે હોસ્પિટલાઈઝ કરવામાં આવે તો તેનાથી શું થાય તો કે તેનો યોગ્ય ઉપચાર યોગ્ય સમયે થાય યોગ્ય સારવાર પ્રોપર થાય એટલે આવી રીતે તત્ર સંગત્ય ત્યાં જઈને કદાચ ક્યારેક

એમને પીવડાવી દેવું ને બોટલ બરાબર તો પાછું ઉકલી જાય એટલે આ થોડુંક ધ્યાન રાખવું બરાબર સ્વકીયમ રક્તમ અપી તસમય ભવતી જો મેચ થતું હોય તો એનું રક્ત એનું લોહી છે તે તેને દાન કરવું જોઈએ તસ્ય પરિવારે સૂચના દાતવ્ય ભવતી તેના પરિવારમાં એ સૂચન કરવું જોઈએ એને જાણ કરવી જોઈએ બરાબર સૂચના શબ્દનો અર્થ જાણ થાય સૂચના એટલે ઓર્ડર નહીં બરાબર કે તમારો ફલાણો ટીકડો કોઈ પણ જે સગવડો થતો હોય અહીંયા હોસ્પિટલમાં છે તમે લઈ જાઓ આમ તેમ એમ સૂચના નથી આપવાની ઓર્ડર નથી કરવાનો પરંતુ જાણ કરવાની છે તેના પરિવારમાં જાણ છે તે દાતવ્યા ભવતી તેને જાણ કરવી જોઈએ તેને સૂચના આપવી જોઈએ યેન જેનાથી તસ્ય પરિવારજન તેના પરિવારના લોકો ઔષધાલયમ આગત્ય ઔષધાલયમાં આવીને તસ્ય વિશેષ સહાયો ભવે તેની વિશેષ સહાય કરી

જે કર્તવ્યનું નિર્વાહ છે એટલે કે પોતાની ફરજ નિભાવવી છે તે આવી સરસ રીતે આપેલું છે ફરીથી આખું એનું ભાષાંતર જોઈ લઈએ પુનીત સમજાવે છે બીજું કાર્ય કર્તવ્યનું પાલન કરવાનું છે દુર્ઘટના પીડિત માણસને તરત જ ઔષધાલય એટલે કે દવાખાનામાં દાખલ કરવો જોઈએ એને હોસ્પિટલાઇઝ કરવો જોઈએ જેનાથી તેનો યોગ્ય સારવાર થઈ શકે ત્યાં જઈ ક્યારેક તેને લોહીની આવશ્યકતા જણાય લોહીની જરૂરિયાત જણાય તો તેને પોતાનું રક્ત છે પોતાનું લોહી છે તે પણ આપવું જોઈએ તેના પરિવારમાં જાણ કરવી જોઈએ જેનાથી તેના પરિવારજનો ઔષધાલયમાં આવીને હોસ્પિટલમાં આવીને તેની વિશેષ સહાય કરી શકે દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આ કર્તવ્ય છે આ ફરજ છે તો બધા જ મનુષ્યોએ આ કર્તવ્યનું નિર્વાહ કરવો જોઈએ આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ સુનિત સાક્ષી મનુષ્ય આચરિત ત્રીજા પ્રકારનું કાર્ય શું છે જે ઘટનાયા દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્ય આચરણ કરે છે દુર્ઘટનાનો સાક્ષી બનેલ માણસ છે તે ત્રીજા પ્રકારનું કયું કાર્ય કરે છે એવો સુનિત અહીંયા સવાલ પૂછે છે પુનિત એને જવાબ આપે છે શું કે છે તૃતીયમ કાર્યમ અસ્થિ બૌધ પ્રાપ્તિ વિદ્યાર્થી મિત્રો આપણે ઉપર બે અંડરલાઇન કરેલી છે પહેલું જે કાર્ય આવ્યું તું ત્યારે મેં તમને અંડરલાઇન કરવાનું કીધું હતું બરાબર દુઃખા અનુભૂતિ તો ત્યાં નંબર એક આપવાનો અને અંડરલાઇન કરવાની બીજા પ્રકારનું આવ્યું હતું ત્યારે મેં ત્યારે પણ મેં તમને કીધું હતું કે દ્વિતીયમ કાર્યમ કર્તવ્ય સ્વ્ય નિર્વાહ બીજા પ્રકારનું કાર્ય કર્તવ્યનું પાલન કરવું ત્યાં પણ અંડરલાઇન કરવાની અને હવે તૃતીયમ કાર્યમ ત્રીજા પ્રકારનું કાર્ય શું છે ત્યાં પણ આપણે અંડરલાઇન આવશ્યક છે જરૂરી છે કારણ કે આ ત્રણ કાર્યો